બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો મહેસાણા જિલ્લાના વિજાપુર પાલિકા શેરી મહિલાઓમાં પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળ્યો. મામલતદારને આવેદનપત્ર આપ્યું. વિજાપુર નગરપાલિકા દ્વારા કેટલાક વિસ્તારોમાં રોડ, રસ્તા, ગટરોમાં વિકાસ માટે આવેલી ગ્રાન્ટ વાપરી નાખતા અન્ય શેરી મહોલ્લામાં જ્યાં લઘુમતીનો બહોળો સમાજ રહે છે એ વિસ્તારોને બાકાત રાખવામાં આવ્યા છે. નગરપાલિકાના કુલ 7 વોર્ડ છે, જેમાં વોર્ડ નંબર 1 અને 2માં પણ કામગીરી વાલા દવાલાની નીતિ અપનાવી છે. વોર્ડ નંબર 3, વોર્ડ નંબર 7માં અધૂરા કામો કરેલા છે, જ્યારે વોર્ડ નંબર 4, 5, 6ના વિસ્તારો કોઈ કામ પાલિકા દ્વારા કરવામાં આવ્યા નથી. ભૂગર્ભ ગટર નાખવામાં આવી છે, તે પણ નિષ્ફળ ગઈ છે. કસાઈવાડા, મહાબીબીની ફરી, હુસેની ચોક, ઊંડી શેરી, સાત બજાર, વરવાડ, સૈયદવાડા, કસ્બા, મસ્જિદ, પટેલવાડો, સોનીવાડો, બંગલા વિસ્તાર, અસરફી ચોક, દોશીવાડાથી ચક્કર, વૈદનો માર્ડ, ચિસ્તી વાડો, કાશીપુરા, સામસામી માર્ડ, પટવાવાડ, વૈરાવાસના ખત્રીકુવા, પ્રજાપતિનો વાસ, સ્વામિનારાયણ મંદિર પાસે હૈદરી ચોક, મકરાણી દરવાજા, નવા વાસ સહિતના વિસ્તારોમાં કોઈ વિકાસની કામગીરી હાથ ધરવામાં આવી નથી કે રોડ ઉપર ઉભરાતી ગટરના ગંદા પાણીનો નિકાલ કરાયો નથી, સફાઈ કામગીરી કરવામાં આવતી નથી, જેના કારણે રહીશો ઘણા સમયથી હેરાન પરેશાન બન્યા છે. જે મુદ્દે આ વિસ્તારમાં રહેતા રહીશો, વેપારીઓએ મામલતદાર જે એસ પટેલને રૂબરૂ મુલાકાત કરી આવેદનપત્ર સુપ્રત કર્યું છે. આ વિસ્તારોનો વિકાસથી કેમ વંચિત રાખવામાં આવ્યા છે તેનો જવાબ લોકોએ માંગ્યો છે. ખુલ્લા પાણીના નળ બંધ કરાવવાની, રોડ ઉપર પાણી નહીં ઢોળવા સુધીની રજૂઆત કરાઈ છે, પરંતુ નગરોળ પાલિકાની ઊંઘ કેમ ઉડતી નથી. આ વિસ્તારમાં રહેતા રહીશો બચ્ચુ મિયા, સૈયદ ઇદ્રીશ ખાન પઠાણ, ઉમરભાઈ વોરા, તોફીક હુસેન, સૈયદ સંયુક્તે જણાવ્યું હતું કે શહેરના વિસ્તારમાં રોડ ઉપર ગટરનું ગંદુ પાણી, પીવાનું પાણી, પાણી એટલું બધું રેલાય છે કે અહીંથી પસાર થવામાં લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે, જેનો સ્થવરે નિકાલ કરવામાં આવે તેવી મામલતદાર સમક્ષ રજૂઆત કરી હતી. વિસ્તારોની રૂબરૂ મુલાકાત લેવાનું પણ સૂચન કરવામાં આવ્યું હતું. મામલતદાર જે એસ પટેલે આવેદનપત્ર સ્વીકારી ઉપસ્થિત લોકોને પ્રશ્નનો ઝડપી નિકાલ લાવવા માટે હૈયાધારણા આપી હતી. જો કે આગામી દિવસો જો કોઈ નિકાલ નહીં આવે તો રહીશો ગાંધી ચિંધ્યા માર્ગે જતા અચકાશે નહીં તેવી સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી હતી. સૈયદજી બુખારી, ZSTV, વિજાપુર.